ಸುಖಜೀವಿ ಆಗಬಹುದು. ಸ್ವಲ್ಪವಾಗಿ ಕೃಷಿಯನ್ನು જે બ્રાહ્મણ છે જેના કપાળમાં ભસ્મ લેપન નથી તેનું જીવન હંમેશા જોખમમાં જ છે. એટલે ત્રણ આંગળીઓ લઈ અને ભસ્મ લગાવવામાં આવે છે. પહેલી આંગળી કહે છે કે હજી વહેલું છે, સુધરી અને મહાદેવની સેવામાં લાગી જાય છે. બીજી આંગળી પણ એમ કહે છે હજી વહેલું છે, સુધરી જાય અને મહાદેવની પૂજામાં લાગી જાય. ત્રીજી આંગળી પણ એમ કહે છે હજી વહેલું છે. તો એ માળા ને સુધરી કદાચ કપાળમાં ન દેખાય કે આ તો ભૂદેવ છે ને એમને નિયમ હોય કપાળમાં ભસ્મ લગાવવાનો. એટલે ભૂદેવો ગળામાં લગાવે. એટલે અમુક લોકોને એમ લાગે મારે પાવડર લગાવી આવ્યા છે, ગરમી નથી આ ભસ્મ લગાવી દીધો છે. આ ભસ્મ ગળામાં લગાવવાથી મહાદેવ કહે છે એની વાણી મધુર રહે છે, એની વાણીમાં મધુરતા આવે છે. તો એ લોકોને ખબર ન રહે એટલે ભૂદેવો પૂજાઓમાં કરે, સાધુઓ પૂજામાં ભસ્મ લગાવીને આવે. હવે પૂજામાં ભસ્મ લગાવવાનું કારણ શું? પૂજાઓમાં ભસ્મ લગાવવાથી તમારી હાથમાં હિંમત આવે છે. તમે ક્યાંય હારીને જાઓ એટલા માટે પૂજાઓમાં ભસ્મ લગાવવામાં આવે છે. પછી એના નીચે કોણીમાં ભસ્મ લગાવવામાં આવે છે. અહીંયા આગળ એનું કારણ એમ છે કે તમારી ઉપર ક્યારે અકાલ મૃત્યુ ના આવે. અકાલ મૃત્યુ ટાળવા માટે કોણીમાં ભસ્મ લગાવવામાં આવે છે. એના પછી આગળ એ પણ ત્રણ આંગળીઓ વાળી, જ્યાં ભસ્મ લગાવે ને ત્યાં ત્રણ જ લે. હજી સુધરી જા, હજી સુધરી જા અને હજી સુધરી જા. તો લોકોને ન દેખાય ને એટલે ભૂદેવો પેટ ઉપર ભસ્મ લગાવે. પેટ ઉપર ભસ્મ લગાવવાનું કારણ શું? અત્યાર તો ભૂદેવો ખાતા નથી, પહેલાના જમાના ભૂદેવો બહુ ખાતા. અત્યારે ભૂદેવો તો ખાલી થોડું થોડું ખાઈ ઉભા થઈ જાય, પણ તે સમયમાં યજમાન સામેથી કહેતા કે ભૂદેવો તમે કેટલું ખાશો? સવા મણ ખાવાના છો, સવા બે મણ ખાવા વાળા છો, અને હજી તમે કદાચ કાશી બાજુ જાઓ ને તો તમારે ભૂદેવો જમાડવા હોય તમને આગે પાણી આવે. હજી પામતી લઈને આવે તમને સામે થી પૂછે બોલો તમે કેટલા કેટલા વાળા બ્રાહ્મણ જમાડશો. એટલે આપણે કેવું કરે, 100 ગ્રામ વાળા, 200 ગ્રામ વાળા, 500 ગ્રામ વાળા. પછી 5 બ્રાહ્મણ ભેગા ભેગ ન ખાય, 100 ગ્રામ વાળો તો 100 ગ્રામ વાળો ભૂદેવો આવે ને એકલો જ ખાય. 500 હજી કર્યા છે જગતમાં ગયા નથી, પણ આ ભૂદેવો જે પણ ભોજન કરે ને એ પેટમાં પાચન થવા માટે કરી અને પેટમાં ભસ્મ લગાવે છે. પણ મહાદેવજી એમ કહે છે કે હે સતી, હે જગદંબા, જે ભૂદેવે પેટમાં ભસ્મ લગાવેલી હોય ને એ ગમે તેનું દાન લે ને અને એ દાન લઈને પેટમાં જાય ને તો અમૃત બને છે, એને ટકે છે, એને પાચન થાય છે. નહીં તો જેનું તેનું ધન લે ને બ્રાહ્મણોને પાચન ન થાય. ભાઈ કોઈના ઘરમાં દલાલીના પૈસા હોય, કોઈના ઘરમાં દીકરીના પૈસા હોય, કોઈના ઘરમાં મંદિરોના પૈસા હોય, કોઈના ઘરમાં બ્રાહ્મણનો ધન હોય અને એનો રૂપિયો જો ઘરમાં આવી જાય ને તો પછી બધું જાય. છતાં ભૂદેવો દેખાવા માટે નાભીમાં ભસ્મ લગાવે છે. કારણ કે નાભીમાં બ્રાહ્મણો બતાવે છે કે અમારી ઉત્પત્તિ નાભીથી થઈ છે. સનાભી કમલે વિષ્ણુ સ્તુતે બ્રહ્મા પ્રજાપતિ, ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. અહીંયા આગળ સોમનાથી બ્રાહ્મણે પ્રશ્ન કર્યો કે હે મહાત્મા, આ ત્રણ આંગળીઓથી ભસ્મ કેમ લગાવવામાં આવે, કેમ 4 આંગળીઓ ભેગી નહીં, કેમ 2 નહીં, કેમ 1 નહીં?
ત્યારે સુખથી સુંદર વાક્યોથી જવાબ આપે છે કે હે મહાત્મા, હે બ્રાહ્મણો, આ માયા છે ને, આ ત્રિગુણી માયા છે. હવે તમારે વિચારવાનું, જે સૃષ્ટિની એ સમયથી કરી અને આજ સુધીની કથા તમારે ધ્યાનમાં લેવાની. ભગવાન શિવના ગુણ કેટલા? ત્રણ. તમો ગુણ, રજો ગુણ અને શક્તિ ગુણ. તમો ગુણ કેમાં છે? શિવમાં. રજો ગુણ કેમાં છે? બ્રહ્માં. શક્તિ ગુણ કેમાં છે? ભગવાન વિષ્ણુમાં. ત્રણ ગુણ થયા. ભગવાન શંકરના હાથમાં ત્રિશુલ છે, એ ત્રિશુલના પાંખડા કેટલા? ત્રણ. એનું પણ નામ છે એ રીમ ને ક્લીમ. અને એ ત્રણ પાંદડા વળી જે મા પાર્વતી કાલે ગઈકાલે જે મહાકાલીનો પ્રાગટ્ય થયો તેમાં મેં તમને સમજાવ્યો, પ્રથમ દેવી પ્રગટ થઈ હોય તો મહાકાલી, એ એટલે મહાકાલી, રીમ મહાલક્ષ્મી, ક્લીમ મહાસરસ્વતી. એટલે દેવોએ ત્રણ, દેવીઓએ ત્રણ. પછી જે આવતીકાલે 14 ભુવનની કથા થઈ એમાં મુખ્ય લોકો કેટલા? ત્રણ લોકો. નીચે પાતાળ લોક, વચ્ચે મૃત્યુ લોક, ઉપર સ્વર્ગ લોક. આ ત્રિગુણી માયા છે. ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી ત્યારે પ્રહર કેટલા બનાવ્યા? મુખ્ય ત્રણ, સવાર, બપોર અને સાંજ. આ ત્રણ પ્રહર. સુતજી અહીં સંતારી બ્રાહ્મણોને વિસ્તારથી કહે છે ત્રિગુણી માયા અલૌકિક માયા છે. ભગવાન શિવના નેત્ર કેટલા? ત્રણ. એક, બે ને ત્રણ. ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવમ. અને બિલીપત્રના પાન પણ કેટલા? ત્રણ. ત્રિદલમ ત્રિગુણાકાર ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ. અને ત્રિજન્મ. અને હંમેશા માણસને ત્રણ જન્મના પાપ અને પુણ્ય દેખાય છે, એક તો કરીને આવેલા એ અહીં ભોગવવાના, એક તો અહીં ના કરો એ અહીં ના ભોગવવાના, અને મર્યા પછી ભોગવવાના. ત્રણ કાળ. કાળ પણ કેટલા? ત્રણ. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. આ તમારે ગણવાની. આ મહાદેવની માયા છે, આ ત્રિગુણી માયા છે. ત્રિદેવમ ત્રિમૂર્તિ ત્રિગુણાકાર ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ. ત્રણ જન્મ કરના કરેલા પાપ કરીને પણ નાશ પામે જો નિત્ય ભગવાન મહાદેવની પૂજા કરે ને, તેમ જો મહાદેવનું અપમાન કરે ને, એ વ્યક્તિ એટલે સાત જન્મ તક એ નરકમાં રહે છે, એનો ક્યાંય ઉદ્ધાર. હે સુતજી, આ ત્રિગુણી માયા આ ભૂમંડળમાં સમાયેલી છે. રાત્રિઓ પણ ત્રણ, અહોરાત્રિ, મહારાત્રિ અને શિવરાત્રિ. અહોરાત્રિ, મહારાત્રિ અને શિવરાત્રિ. અહોરાત્રિ કોને કહેવાય? દરરોજ આવે, સૂર્ય ઉગે, સૂર્ય આથમે, રાત પડે, દરરોજ રાત્રિ. અહોરાત્રિ દરરોજ આવે. અને મહારાત્રિ એ મહિના ને વખત આવે, ક્યારે આવે? 13 ને સોમવાર હોય, 12 ને સોમવાર, એને કહેવાય પ્રદોષ. અને મહારાત્રિ કહેવાય, અને નાની શિવરાત્રિ પણ કહેવાય. પ્રદોષના દિવસે જો મહાદેવની પૂજા કરવામાં આવે ને, તો જીવનના જેટલા કરેલા પાપ હોય ને તો બળીને નાશ થાય છે. પ્રદોષના દિવસે ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરવામાં આવે તો તમારું કાર્ય સિદ્ધ થાય છે.
અહોરાત્રી અને મહારાત્રી અને શિવરાત્રી. શિવરાત્રી વર્ષમાં એક વખત આવે છે, એ મહાવન તેરસના દિવસે આવે છે. શિવરાત્રી તેનું કારણ એ આગળ દ્રષ્ટાંત આરંભ છે. ભગવાન શંકર પાતાળમાંથી બહાર આવે છે ત્યારે દેવો અને દેવીઓ ભગવાન મહાદેવની સવાર અને સાંજ સુધી નિત્ય પૂજા કરે છે, નિત્ય ભક્તિ કરે છે, એટલે એ રાત્રિનું નામ છે શિવરાત્રી. શિવમ ભક્તિમયમ રાત્રિ મહારાત્રિ છે આ ત્રણ ગુણ. અને અત્યારના ડોક્ટરો બુદ્ધિશાળી, દવાખાને જઈએ ને એટલે ગોળીઓ કેટલા ટાઈમ આપે ભાઈ, સવાર બપોર અને આપે છે ને. આ ત્રિગુણી માયા છે. સુતે કયો હે મહાત્માઓ, આ ત્રણ ગુણની માયામાં ભગવાન શિવ સમાયેલા છે. જે કરે ને મહાદેવ કરે, એટલે મહાદેવને કરતા હરતા ભરતા કહેવાય છે. એટલે ત્રણ આંગળીઓમાં ભસ્મ લઈ અને ભગવાનનો લેપન કરવામાં આવે છે. તો દરેક સ્વજનોએ ભસ્મ લગાવી છે, બે આંખો બંધ રાખવાની. અને હવે એ ભસ્મનો કરંટ તમારા મગજમાં ક્યાં થાય છે એ તમારે ધ્યાન રાખી જોવાનું. ચૌદે લોકોનું ધ્યાન ભસ્મમાં લગાવવાનું, બહારનું ધ્યાન ત્યાગી અને તમારું ધ્યાન ભસ્મમાં લગાવવું. આંખો બંધ રાખો અને બ્રાહ્મણો વેદ મંત્રોથી ભસ્મ લેપન કરે છે. અગ્નિવિધિ ભસ્મ, જલવિધિ ભસ્મ, સ્થલવિધિ ભસ્મ, વ્યોમવિધિ ભસ્મ, સર્વત્રો હવા ઇદમ ભસ્મ મનયતા. બંને હાથમાં ભસ્મને લેપન કરી ભગવાન સૂર્યનારાયણને આવી રીતે બતાવી અને મંત્રનો ઉચ્ચારણ કરવાનો. ઓમ ગંગમ યજામહે ભગવાન મહાદેવ આપણું આપણું શુદ્ધ થાય છે.